खबर डबोई से सामने आ रही है। दरअसल डबोई के एसटी बस डेपो पर विधायक शैलेश मेहता के हाथों नई बस और पीने के पानी के मशीन का लोकार्पण करवाया गया। डबोई से वडोदरा अभ्यास के लिए आने वाले कई छात्र और नौकरी करने वाले युवाओं की ओर से काफी वक्त से डबोई से वडोदरा आने वाली बसों की संख्या बढ़ाई जाए ऐसी मांग साझा की गई थी, जिसके मद्देनजर डबोई के विधायक शैलेश मेहता के हाथों आज डबोई के एसटी बस डेपो पर नई बस और पीने के पानी के मशीन का लोकार्पण करवाया गया। आपको बता दें कि ये बस डबोई से वडोदरा सूरत अहमदाबाद होकर डबोई के रूट पर दौड़ने वाली है। इसके साथ ही 75,000 रुपयों के खर्च पर पीने के पानी के मशीन का भी लोकार्पण हुआ। इस दौरान डबोई के कई अग्रणी मौजूद रहे। डबोई एसटी डेपो खाते थी नवीन एक बस जे डबोई थी वडोदरा, वडोदरा थी सूरत, सूरत थी अहमदाबाद, अहमदाबाद थी परत डबोई, ए रीतना रूट राखीने चालू करवामां आवी छे। छेल्ला एक वर्षमां सरकार तरफथी आ डबोई डेपो खाते छठी बस आपवामां आवी छे। ये अहींयाना नागरिकोनी तकलीफ हती बसोनी, ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓ હોય, એ લોકોને ખૂબ જ તકલીફો હતી। એ તકલીફોના નિવારણ માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારે આ બધી બસોની વ્યવસ્થાઓ કરી હતી। હું આપના મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો આ તબક્કે આભાર પણ માનું છું। સાથે સાથે ડબોઈ એસટી ડેપો પર આવતા પેસેન્જરોને પાણીની તકલીફો હતી, એ પાણીની તકલીફોને ધ્યાનમાં લઈને ડભોઈ નવરાત્રિ મહોત્સવ કમિટી છે એના દ્વારા આજે અહીંયા કૂલર પણ આપ અર્પણ કરવામાં આવ્યું છે। ઠંડુ પાણી લોકોને મળી રહે, આરોનું પાણી મળી રહે એવી રીતની મશીન અને અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। લગભગ 75,000 ખર્ચે આ કુલરનું આયોજન કરવામાં આવ્યું છે। હું ડબોઈની નવરાત્રી મહોત્સવ સમિતિના તમામ સભ્યોને પણ અભિનંદન આપું છું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।